ખાતેથી રિવર ફ્રન્ટ ખાતે આયોજિત પરિવર્તન સંકલ્પ યાત્રામાં જશે તમને જણાવી દઈએ કે અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીનો ની ખાસ ઉપસ્થિતિમાં ત્યારે પરિવર્તન સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાહુલ ગાંધી અમદાવાદના રિવર ફ્રન્ટ ખાતે બૂથ સ્તરના નેતાઓને સંબોધન કરશે જેમાં પરિવર્તન સંકલ્પ યાત્રામાં

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના જે ગુજરાત પ્રવાસ છે તેને લઈને અત્યારે રાજકારણ પણ ગરમાવું છે જેમ જેમ ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ દિગ્ગજ નેતાઓ અમિત શાહ નરેન્દ્ર મોદી બીજી બાજુ આમ આદમીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા હતા ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે સતત ત્યારે હવે કોંગ્રેસ પણ અત્યારે એક્શન મોડમાં આવ્યું છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ હવે ગુજરાતના પ્રવાસે આવ્યા છે રાહુલ ગાંધીના પ્રવાસ ને જોડાઈ ગયા છે વાત કરીએ રવિ રાહુલ ગાંધી જયારે ગુજરાતના પ્રવાસે આવ્યા છે રાજકારણ પણ ગરમાઈ ગયું છે રાહુલ ગાંધીના અત્યારે તો પહેલા તો વાત કરીએ કે તેમના પ્રવાસને લઈને કેવી કેવી તૈયારીઓ કોંગ્રેસ નેતાઓ દ્વારા કરવામાં આવી છે મોટા કદાવર નેતા અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ એવા રાહુલ ગાંધી ગુજરાતની અને એમાં પણ અમદાવાદની મુલાકાતે છે ત્યારે કોંગી કાર્યકરોમાં એક માહોલ માહોલ છે કારણ કે જે રીતે જામ્યો છે રાજનીતિની વાત આવે છે ચૂંટણીની વાત આવે છે થોડા સમય પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ પણ વાગી રહ્યા છે ત્યારે આ પરિસ્થિતિના મધ્યે કોંગ્રેસનો મુખ્ય ચહેરો ગણાતા એવા રાહુલ ગાંધી જ્યારે ગુજરાતના પ્રવાસે છે ત્યારે કોંગી કાર્યકરોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરિવર્તન સંકલ્પ યાત્રા તરીકે તે યાત્રાની શરૂઆતમાં જ તે રાહુલ ગાંધી તેમાં જોડાવાના છે ત્યાર પછી એ યાત્રાની સાથે સાથે તેની અંદર ગુજરાતના જેમને પ્રભારી નિયુક્ત કરવામાં આવે છે ચૂંટણી માટેના નિરીક્ષર કોંગ્રેસ માટેના જેમને પદ આપવામાં આવ્યું છે તેવા અશોક ગેહલોત પણ તે હાજે હાજરી આપવાના છે સાથે સાથે આ જે આયોજન છે તેની અંદર અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે તે બાવન હજાર તે બુથ કાર્યકરો છે તે લોકોને સંબોધવાનું કાર્ય પણ આ આ દિવસોમાં એટલે કે આજે થવાનું છે રાહુલ ગાંધી જ્યારે અહીંયા આવવાના છે ત્યારે અગિયાર વાગે એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી તેઓ એનએક્સી જશે એનએક્સી પછી તે આ રિવરફ્રન્ટ આ જે ખાતે જે આયોજન છે તેમાં ભાગ લેશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે જે રીતે રાહુલ ગાંધી પોતે ગુજરાતના અને એમાં પણ અમદાવાદના પ્રવાસે છે ત્યારે કોંગી કાર્યકરો આજના દિવસને એક જશ્નના માહોલ તરીકે મનાવી રહ્યા છે કારણ કે જ્યારે રાહુલ ગાંધી જેવો નેતા કોંગ્રેસ માટે જ્યારે આવી રીતે આવતો હોય ગુજરાતમાં આવતો હોય અમદાવાદમાં આવતો હોય ત્યારે રાજનીતિ માટે અને કોંગી કાર્યકરો માટે એક આ ઉત્સાહનો માહોલ કહી શકાય કારણ કે અલગ અલગ કાર્યવાહી તેઓ કરવાના છે સભા સંબોધવાના છે સાથે સાથે વાત કરવામાં આવે બૂથ લેવલનું માઇક્રો પ્લાનિંગની જે વાત છે તેની અંદર

પ્રીતિ પ્રથમ વખત એવું બન્યું છે કે ગુજરાતની અંદર બે પક્ષ સિવાય ત્રીજો પક્ષ પણ એક્શન મોડમાં છે કારણ કે અત્યાર સુધી વાત એવી હતી કે સત્તા પક્ષ હોય તો તેની સામે વિપક્ષ હોય ગુજરાતની રાજનીતિની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ભાજપ અને તેની સામે વિપક્ષ તરીકે કોંગ્રેસ પોતાની દાવેદારી રાખતું હતું અત્યાર સુધી જો વાત કરીએ કે ગત ઇલેક્શનમાં જે પરિસ્થિતિ અથવા તો જે હાર જીતના આંકડા આવ્યા ત્યાર પછી પરંતુ છેલ્લા કેટલાય સમયથી તમે જુઓ જે રીતે આમ આદમી પાર્ટી દ્વારા એક્શન લેવામાં આવી છે એક બાદ એક ગેરંટી આપવા માટે આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક એવા અરવિંદ કેજરીવાલ અહીંયા આવે છે ગુજરાતના અલગ અલગ જગ્યાએ તેઓ ગેરંટી પર ગેરંટી આપી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસ ચૂપ બેસે તેમ લાગી નથી રહું કારણ કે કોંગ્રેસ દ્વારા પણ પરિવર્તન સંકલ્પ યાત્રા હોય કે પછી બૂથ કાર્યકરોને સંબોધવાની વાત હોય તેની સાથે સાથે અલગ અલગ કેટલીય બાબતો છે જેની અંદર કોંગ્રેસ હવે એક્શન મોડમાં આવી ચૂક્યું છે ગુજરાતના જે મુખ્ય પ્રભારી તે રઘુ શર્માની સાથે રાજસ્થાનના સીએમ જેમને આ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જવાબ સોંપવામાં આવી છે તે અશોક ગેહલોત પણ જોડાયા છે ત્યારે આ પરિસ્થિતિના મધ્યે હવે કોંગ્રેસ પણ એક્શન મોડમાં છે રાહુલ ગાંધી પોતે જ્યારે અમદાવાદ ખાતે આવ્યા છે ત્યારે તેમના દ્વારા પણ હવે તમામ બૂથ કાર્યકરોને સંબોધવાનો વાત છે આ બૂથ કાર્યકરોને સંબોધીને આવનાર દિવસોમાં ચૂંટણીની કઈ રીતે સમીક્ષા કરવી તે દિશામાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે એટલે હવે આવનારા દિવસોમાં કોંગ્રેસ જ નહીં પરંતુ તમામ જે કેન્દ્રના નેતાઓ છે પોતાના પક્ષો માટે ગુજરાતમાં ધામા નાખે નાખશે તો નવાઈની વાત નહીં

હંમેશા પ્રીતિ જ્યારે કોઈ પણ વિપક્ષ પાર્ટી હોય અથવા તો કોઈપણ પક્ષ હોય તેનો મોટો ટાર્ગેટ માત્ર ને માત્ર સત્તા પક્ષ હોય છે એટલે જ્યારે પણ કોઈ પણ પક્ષની વાત આવે અથવા તો કોંગ્રેસની વાત આવે છે તેઓ જ્યારે વિપક્ષમાં બેઠા હોય તો તેમનો સીધો જ સંદેશ તે સત્તા પક્ષ પાસે જ હોય છે અને સત્તા પક્ષને જ તેઓ પ્રશ્ન પૂછતા હોય તે હોય છે એટલે આ પરિસ્થિતિના મધ્યે ચોક્કસથી કહી શકાય આ જે બધું આયોજન છે તેમનું વિપક્ષમાંથી સત્તામાં કઈ રીતે આવું તે દિશામાં છે એટલે રાહુલ ગાંધી જ્યારે ગુજરાતના પ્રવાસે અને એમાં પણ અમદાવાદ આવ્યા છે ત્યારે ગત રોજ પણ આપણે જોયું છે દિલ્હીમાં જે રીતે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા ત્યારે આજે પણ એવું બને કે ગુજરાતમાં આવીને ભાજપ અને સાથે સાથે આમ આદમી પાર્ટી પર પણ પ્રહાર કરવામાં આવે કારણ કે આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાય સમયથી એક્શન મોડમાં છે ગુજરાતમાં તેમના પગર સંભળાઈ રહ્યા છે આ પરિસ્થિતિના મધ્યે હવે કોંગ્રેસ પક્ષ પણ એક્શન મોડમાં આવી ચૂક્યું છે અને કોંગ્રેસ દ્વારા આમ આદમી પાર્ટીને ભાજપ બંને પર પ્રહાર કરવામાં આવે તો નવાઈની વાત નહીં કારણ કે જ્યારે રાજનીતિની આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે આક્ષેપો પ્રત્યે આક્ષેપો એ સામાન્ય બાબત છે એકબીજા પક્ષો પર આક્ષેપ કરવા અને તેનો પ્રત્યે આક્ષેપમાં જવાબ પણ આપવો આ બધી બાબતો રાજનીતિમાં ચાલતી જ રહેતી હોય છે આ પરિસ્થિતિના મધ્યે અત્યારે આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરતાં સૌથી વધારે તે પોતાના કાર્યકરોને કઈ રીતે આગળ વધારવા કઈ રીતે મજબૂત કરવા અથવા તો આડસ મરડા આવીને બેઠેલા તે કાર્યકરો જે છે તેમને કઈ રીતે જગાડવા અને ઊભા કરવા તે દિશામાં વધુ કોંગ્રેસ આગળ વધશે તેમ લાગી રહ્યું છે જી બિલકુલ અને જે રીતે કોંગ્રેસમાં હાલમાં જ ગાબડું જે સર્જાયું છે ત્યારે આ આ ગાબડાને પણ પૂરવાનો પ્રયાસ કરવામાં આવશે રાહુલ ગાંધી દ્વારા સંબોધનની અંદર અને જે વાત મળી રહી હતી સૂત્રો દ્વારા કે ઉમેદવારો ચૂંટણીમાં જે ઉમેદવારો છે તેના નામોને લઈને પણ તેઓ બેઠક કરી શકે છે ચર્ચા કરી શકે છે જી જ્યારે રાહુલ ગાંધી પ્રતિ અહીંયા અમદાવાદમાં છે અને સમગ્ર પ્રદેશ માળખું ગુજરાતના તે અમદાવાદમાં છે ત્યારે આ પરિસ્થિતિના મધ્યે છેલ્લા કેટલાય સમયથી જે રીતે પક્ષ પલટાની વાત સામે આવે છે અને કોંગ કોંગી કાર્યકરો તો ઠીક છે કોંગી મોટા નેતાઓ મોટા માથાઓ પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે કેટલાક આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આ પરિસ્થિતિના મધ્યે જોવા જઈએ તો આ બાબતે મનન ચિંતન કરવાની કોંગ્રેસને અત્યંત જરૂર છે જ્યારે રાહુલ ગાંધી પોતે જ્યારે અમદાવાદમાં હાજર રહેવાના છે ત્યારે આ પરિસ્થિતિના મુદ્દે ચોક્કસથી આ બાબતે ચર્ચા વિચારણા કરવામાં જ આવશે કારણ કે કોંગ્રેસના ગુજરાત કોંગ્રેસની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ત્યાં જૂથવાદ એકબીજા સાથે કઈ રીતે વિરોધ આ બધી બાબતો વધારે ત્યાં મહત્ત્વની હોય છે તેમ લાગે છે કારણ કે જૂથવાદ જે રીતે ચરમસીમાએ કોંગ્રેસમાં છેલ્લા કેટલાય સમયથી દેખાય છે અને તેના કારણે સત્તાની લાલસા પણ કોંગ્રેસમાં ખૂબ મોટી છે અને આ જ પરિસ્થિતિના મધ્યે એક બાદ એક રાજીનામાઓ પડતા હોય છે કોંગી મોટા નેતાઓ રાજીનામું આપતા હોય છે ગત દિવસની જો આપણે વાત કરીએ તો ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ તે વિશ્વનાથ વાઘેલા તેમના દ્વારા જે રીતે રાજીનામું ધરી દેવામાં આવ્યું ને આજના દિવસે પાટિલ સાહેબ સાથે ગૃહમંત્રી સાથે જ્યારે તેઓ ફોટો પડાવતા દેખાયા ત્યારે ચોક્કસથી કહી શકાય આ જે પક્ષપલટાની વાત છે તે કોંગ્રેસને ઉદયવની જેમ ખાઈ રહી છે આ ઉદેવની જેમ ધીમે ધીમે જો આવી રીતે જ કોંગ્રેસને ખાતી જશે તો એક સમયે આટલું મોટું જે કોંગ્રેસનું એમ્પાયર છે તેને પડતા વાર નહીં લાગે એટલા માટે કોંગ્રેસ હવે એ દિશામાં ચોક્કસથી સિંચન કરશે મનન કરશે કે કોંગ્રેસમાં જે રીતે લોકો પક્ષપલટો કરી રહ્યા છે તેમને કઈ રીતે રોકી શકાય અને કાર્યકર્તાઓની જે મૂંઝવણ હોય જે પ્રશ્નો હોય નેતાઓના

હાલ તો એવી કોઈ માહિતી નથી કે રાહુલ ગાંધી જ્યારે અમદાવાદના પ્રવાસે છે ત્યારે તે ભરતસિંહ સોલંકીના પત્ની તેમની સાથે મુલાકાત કરે પરંતુ ગત રોજ જે રીતે તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો અને પરિવાર અથવા તો અંગત જીવનની જે વાતો બહાર પાડવામાં આવી ભરતસિંહ સોલંકી વિશે ત્યારે ચોક્કસથી રાજનીતિમાં ગરમાવો તો આવી ચૂક્યો હતો તેમના દ્વારા સ્પષ્ટ રીતે તેમની પત્ની દ્વારા એમ કહેવામાં આવ્યો કે જે પોતાના પરિવારને સંભાળી નથી શકતા તે પ્રદેશ માળખાને કઈ રીતે સાચવશે અને ભરતસિંહ સોલંકીની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે

તે રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પર જ્યારે અગિયાર વાગે આવવાના છે ત્યાર પછી તેઓ એનએક્સી ખાતે જવાના છે અને ત્યાર પછી રિવરફ્રન્ટ ખાતે આયોજિત સભામાં તેઓ ભાગ લેશે અને ત્યાં પરિવર્તન સંકલ્પ યાત્રાનું પણ આયોજન છે સંકલ્પ યાત્રા પછી સભાને સંબોધશે અને તેમાં બાવન હજાર તે કાર્યકરો બૂથ લેવલના કાર્યકરોને સંબોધવાની વાત છે આ પરિસ્થિતિના મધ્યે પ્રદેશ લેવલના તમામ નેતાઓ ત્યાં હાજર રહેવાના છે એટલે આવનાર સમયમાં જ્યારે સૂત્રો દ્વારા આપણને માહિતી પ્રાપ્ત થઈ છે કે નવેમ્બર પહેલી અથવા બીજી તારીખ સુધી ચૂંટણી આવી શકે તો તે દિશામાં પણ એકબીજા સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને કોંગ્રેસને કઈ રીતે આગળ વધવા વધારવી કોંગ્રેસમાં જે જૂથવાદ છે જે રીતે પક્ષપલટાની વાતો આવી રહી છે તેમાં કઈ રીતે સુધારો કરવો કાર્ય કરો અને નેતાઓના જે પ્રશ્નો છે તેમની મૂંઝવણો છે તેનું સમાધાન કઈ રીતે કરવું તે દિશામાં પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે જે રવિ અત્યારે જે વાત કરીએ જે પરિવર્તન રેલી અને નવા નવા વાયદા હવે કોંગ્રેસ પણ શરૂ કરી દીધા છે જેવી રીતે આમ આદમી પાર્ટી ગેરંટી આપી રહી છે કોંગ્રેસે પણ એક આ કિમિયો અપનાવ્યો છે તો રાહુલ ગાંધી પણ આવું જ કંઈક કરી શકે તેવું લાગે છે કે કેમ જી પ્રીતિ જ્યારે રાજનીતિની વાત આવે ત્યારે વાયદાઓ અને વાકમાણો આ બંને એકબીજાના તે સિક્કાઓ છે આ પરિસ્થિતિના મધ્યે જોવા જઈએ તો આવા વાકમાણો ચાલે છે તેની સાથે સાથે વાયદાઓની ભરમાર પણ જોવા મળે છે રાહુલ ગાંધી જ્યારે અમદાવાદમાં છે ત્યારે આ પરિસ્થિતિના મધ્યે તેમના દ્વારા પણ બની શકે કે વાયદાઓ કરવામાં આવે જે રીતે આમ આદમી પાર્ટી પોતાની ગેરંટી કાર્ડ બતાવી રહી છે ત્યારે કોંગ્રેસ પણ હવે એક્શન મોડમાં આવીને પોતાના વાયદાઓની ભરમાર લોકોને પીરશે તો નવાઈની વાત નહીં જી બિલકુલ રવિ આભાર માહિતી આપવા તો જે રીતે રાહુલ ગાંધી હવે ગુજરાતના પ્રવાસે આવવાના છે અને કોંગ્રેસ નેતાઓમાં અત્યારે ઉત્સાહ ખૂબ જ ભાર પૂર્વ પૂર્વક જોવા મળ્યો છે ખૂબ જ ઉત્સાહથી અત્યારે કાર્યક્રમમાં હાજર થવાના છે